ગેરકાયદે સિગારેટનો વેપલો કરનારા સામે પીસીબી પોલીસે લાલ લાંક કરી છે તેમ લાગી રહ્યું છે. ત્યારે પૂના પોલીસ પથકની હદમાંથી પીસીબી પોલીસે સિગારેટના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. આ સિગારેટો પર કોઈ પણ જાતની ચેતવણી પણ આપવામાં આવી નથી. હવેથી ગેરકાયદે સિગારેટ વેચતા વેપારીઓ પોલીસના સંકંજામાં ફસાઈ શકે તેમ છે. કેમ કે પીસીબીના પીઆઈ એસજે ભાટિયાની સૂચનાથી ટીમે પર્વત પાટિયા સુરભિ કોમ્પ્લેક્સમાં સિદ્ધાર્થ ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા અને દુકાનમાંથી ગેરકાયદે સિગારેટના 62,000 રૂપિયાની કિંમતના 820 બોક્સ મળી આવ્યા હતા. આ સિગારેટના પેકેટો પર કોઈ પણ જાતની ચેતવણી ન હતી, એટલું નહીં કેન્સરની બીમારી દર્શાવતી કોઈ છાપ કે છબી પણ છાપેલ ન હતી. પીસીબીના સ્ટાફે દુકાનના માલિક પ્રકાશચંદ્ર ગણેશલાલ જૈનની સામે કાર્યવાહી કરી છે. જ્યારે ગેરકાયદે સિગારેટનો જથ્થો સુરતના ઉસ્માને આપ્યો હતો. આ સિગારેટ ખુલ્લેઆમ દુકાનો પર મળી રહી છે. આમ તો સિગારેટ વિદેશની બ્રાન્ડ છે, તેની કિંમત પણ લખેલી ન હોય છે. કેટલાક દુકાનદારો આ સિગારેટ ટેબલના ડ્રોરમાં રાખી માનીતા ગ્રાહકોને વેચાણ પણ કરતા હોય છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.